નારાયણલાલા સ્કૂલ નવસારી, ધોરણ 4, વિષય ગણિત ગમ્મત, વિષયાંક ટીક ટીક ટીક. બાળકો, આપણે આગલા વિડીયોમાં બાદબાકીના દાખલાનો અભ્યાસ કરેલો. હવે બાળકો, આપણે થોડા વ્યવહારિક દાખલાનો અભ્યાસ કરીએ, બરાબર? તો ચાલો પહેલાં રકમ વાંચીએ, પછી વ્યવહારિક દાખલા કરીએ. નંબર 1, કિંજલે રાત્રે 8:15 વાગ્યાથી 9:30 વાગ્યા સુધી ગૃહ કાર્ય કર્યો, તો તેણીએ કેટલો સમય ગૃહ કાર્ય કર્યો? બરાબર, 8:15 થી તે 9:30, ધ્યાન રાખો, કયો 8:15 અને 9:30. કિંજલે 8:15 એટલે 8:15 ચાલુ કર્યું લેસન, તે 9:15 સુધી એને ગૃહ કાર્ય કર્યું, તો કેટલા સમય સુધી ગૃહ કાર્ય કર્યું? બરાબર, હવે જુઓ 8:15 અને 9:15 આ બેમાંથી મોટો કયો છે? તો 9:15. બરાબર, જોઈ લઈએ આપણે આ 8:15 અને આ 9:30. બરાબર, 8:15 9:30 એમાંથી બેમાંથી મોટા કયા છે? તો 9:30. તો આપણે લખવાનું 9:30, આપણે બોક્સ જ બનાવી દઈએ. બરાબર, એટલે કરવામાં પણ ઇઝી રહે. કલાક અને મિનિટ, બરાબર, નાનો છે આ 8:15 અને 15 મિનિટ. ચાલો હવે આપણે કેટલા કલાક ગૃહ કરીએ તો બાદ બાકી કરીએ. ચાલો પહેલાં કોની બાદ બાકી કરવાની છે? મિનિટની. હવે બાળકો, તમે કહેશો કે સર બાદ બાકી કેવી રીતે? જુઓ, કિંજલે રાત્રે 8:15 વાગ્યાથી 9:30 વાગ્યા સુધી ગૃહ કાર્ય કર્યું, તો તેણીએ કેટલો સમય ગૃહ કાર્ય કર્યો? આપણે પૂછ્યું છે કેટલા સમય ગૃહ કાર્ય કરો, એટલે આપણે જે આપેલો છે 9:30 થી 8:15 થી 9:30 સુધી, બરાબર, એમાંથી મોટું છે 9:30 ઉપર લખ્યું ને 8:15 છે એટલે બાદ બાકી. પહેલાં મિનિટની બાદ બાકી, એમાં એકમ અને દશક, અહીંયા પણ એકમ અને દશક. અહીં એકમનો અંક છે 0 અને નીચે 5. 0માંથી 5 નહીં જતા, શું લેવાનું? દશકો, અને અહીંયા મૂકવાના 10. એક દશકો અહીંયા આપ્યો એટલે અહીંયા 2 રહે. બરાબર, ચાલો હવે આપણે મિનિટની બાદ બાકી કરીએ. 10માંથી કેટલા બાદ કરવાના છે? 5 બાદ કરવાના. બરાબર, 10માંથી કેટલા બાદ કરવાના છે? 5. 10માંથી 5 બાદ કરો, 5 ખુશ હોય લખવાનો 5. હવે દશકની બાદ બાકી, દશકનો કયો અંક છે? આ 2. કેટલા બાદ કરવાનો છે? 1. 2માંથી 1 જાય તો 1, અહીંયા લખવાનો 1. બરાબર, આ મિનિટની બાદ બાકી પતે પછી જ કલાકની કરવાની. અહીંયા કલાકનો પહેલો એક અંકની સંખ્યા છે એટલે 9 છે, અને બીજો અંક કયો છે? 8. 9માંથી 8 જાય તો કેટલા વધે? 1. ખૂબ સરસ, તો અહીંયા લખવાનો 1. જો તો 1:15 તેને ગૃહ કાર્ય કર્યું, તો જવાબ લખવાનો કિંજલે 1:15 સુધી ગૃહ કાર્ય કર્યું. બરાબર, 1:15 સુધી ગૃહ કાર્ય કર્યું, કોને? તો કિંજલે. બરાબર, દાખલા નંબર 2, કાંતાબહેને બપોરના 2:45 થી 5:55 સુધી નવલકથા વાંચી, તો તેમણે કેટલો સમય નવલકથા વાંચી? બરાબર, જોઈએ આપણે 2:45 થી 5:55. બરાબર, પહેલાં આપણે શું કરવાનું, આવા દાખલા હોય તો પહેલાં બોક્સ પાડી દેવાનું. બરાબર, મોટો એકમ છે કલાક ને નાનો એકમ છે મિનિટ, આ બેમાં મોટો કયો છે? તો આ છે. બરાબર, 5:55, તો ઉપર લખવાનું પહેલાં, અહીંયા કલાકની અંદર આ 5, મિનિટની અંદર આ 55. બરાબર, તેવી રીતે કલાકની અંદર 2, મિનિટની અંદર 45. તો તેમણે કેટલો સમય નવલકથા વાંચી? બરાબર, કેટલો સમય તે બાદ બાકી આપણે. બરાબર, તો ચાલો પહેલાં કોની બાદ બાકી? તો મિનિટની. મિનિટમાં 2 અંકની સંખ્યા છે, એકમ અને દશક, નીચે પણ એકમ અને દશક. તો પહેલાં આપણે એકમની બાદ બાકી કરીએ. બરાબર, એકમનો પહેલો અંક કયો છે? 5. બીજો પણ 5. 5માંથી 5 બાદ કરો. બરાબર,
પાંચમાંથી પાંચ બાદ કરો તો કેટલા રહે? ઝીરો. બરાબર, પાંચમાંથી પાંચ જાય તો ઝીરો. હવે એકમની બાદ બાકી પડતી, હવે કયા સ્થાન પર બાદ બાકી કરવાના આપણે બાળકો? દશકના સ્થાન પર. દશકનો સ્થાન કયો છે? પહેલો પાંચ અને બીજો ચાર. પાંચમાંથી કેટલા બાદ કરવાના છે આપણે? ચાર બાદ કરવાના. બરાબર, પાંચમાંથી ચાર બાદ કરો કેટલા વધે? એક. ખૂબ સરસ, તો અહીંયા લખવાનો એક. બરાબર, આ મિનિટની બાદ બાકી પતે પછી જ આપણે કલાકની બાદ બાકી કરવાની. બરાબર, કલાકની એક જ અંકની સંખ્યા છે. બરાબર, ઉપરનો અંક પાંચ છે અને નીચે બે. પાંચમાંથી કેટલા બાદ કરવાના છે આપણે? બે બાદ કરવાના. બરાબર, તો બાળકો પાંચમાંથી બે બાદ કરો કેટલા વધ્યા? ત્રણ. ખૂબ સરસ, તો અહીંયા લખવાનો ત્રણ. ત્રણ કલાક દસ મિનિટ. બરાબર, તો આપણે જવાબમાં લખીએ કાંતા બહેને ત્રણ કલાક દસ મિનિટ સુધી નવલ કથા વાંચી. બરાબર, કેટલો સમય લીધો કાંતાબેને વાંચવામાં? ત્રણ કલાક અને દસ મિનિટ સુધી નવલકથા વાંચી. બરાબર બાળકો, દાખલા નંબર ત્રણ. જીનલે 3:40 વાગ્યાથી 5:50 વાગ્યા સુધી તેના ભાઈને ભણાવ્યો તો જીનલે કેટલો સમય તેના ભાઈને ભણાવ્યો? બરાબર, કેટલા વાગ્યાથી? તો 3:40 થી 5:50 સુધી. બરાબર ને, આટલા સમય. હવે હવે તે દાખલા હોય તો આપણે પહેલાં શું કરવાનું? બોક્સ પાડી દેવાનું. બરાબર, એમાં મોટો એકમ છે કલાક, નાનો એકમ મિનિટ. બરાબર, હવે આમાંથી બેમાંથી મોટો સમય કયો છે? 5:50. તો કલાકમાં 5, મિનિટની અંદર 50. કલાકમાં 3, મિનિટની અંદર 40. તો કેટલા સમય સુધી તેના ભાઈને ભણ્યા? બરાબર, કેટલા સમય સુધી? એટલે બાદ બાકી કરવાની છે આપણે. બરાબર, પહેલાં કોની બાદ બાકી કરવાની બાળકો? તો મિનિટની. બરાબર, કોની? મિનિટની. મિનિટની બે અંકની સંખ્યા છે, એકમ અને દશક. નીચે પણ એકમ અને દશક. તો સૌ પ્રથમ આપણે એકમના સ્થાનની બાદ બાકી કરવાની. બરાબર, એકમનો પહેલો અંક કયો છે? ઝીરો, અને બીજો પણ ઝીરો. હવે ઝીરોમાંથી ઝીરો જ બાદ કરવાનો છે આપણે, એટલે જવાબ તો અહીંયા આવવાનો છે ઝીરો. બરાબર, આ મિનિટની બાદ બાકી પતે પછી જ દશકના સ્થાન પર, એકમની બાદ બાકી પતે પછી દશકના સ્થાનની બાદ બાકી કરવી. બરાબર, દશકનો સ્થાન કયો છે? પહેલો પાંચ અને બીજો ચાર. પાંચમાંથી કેટલા બાદ કરવાના છે બાળકો આપણે? ચાર બાદ કરવાના છે. બરાબર, તો ચાલો પાંચમાંથી ચાર બાદ કરો. ખૂબ સરસ, એક વધે. બરાબર, અહીંયા લખવાનું એક. આ મિનિટની બાદ બાકી પડતી, હવે કયા સ્થાન પર જવાનું આપણે? તો કલાક પર. બરાબર, હવે કલાકમાં એક અંકની સંખ્યા છે પાંચ અને બીજો અંક છે ત્રણ. પાંચમાંથી ત્રણ બાદ કરવાના છે આપણે. બરાબર, પાંચમાંથી કેટલા બાદ કરવાના છે? ત્રણ. પાંચમાંથી ત્રણ જાય તો કેટલા વધે? ચાલો બાદ બાકી કરો. તમને કાપા કરીને, પછી આંગળી ગણીને, ગોળ કરીને પણ તમે બાદ બાકી કરી શકો છો. બરાબર, આપણે જોઈએ ઉદાહરણ. જો 1, 2, 3, 4, 5. બરાબર, એમાંથી ત્રણ કાપવાના છે. 1, 2, 3 કાપા, કેટલા વધ્યા? 1 અને 2. તો અહીંયા લખવાના આપણે 2. કેટલો જવાબ થયો? 2 કલાક 10 મિનિટ. તો જવાબ આપણે લખીએ, જીનલે 2 કલાક 10 મિનિટ સુધી તેના ભાઈને ભણાવ્યો. બરાબર, કેટલા સુધી? જીનલે 2 કલાક અને 10 મિનિટ સુધી તેના ભાઈને ભણાવ્યો. બરાબર, કેટલો સમય લીધો એને? 2 કલાક અને 10 મિનિટ. બરાબર, 3:40 ચાલુ કરેલો અને 5:50 પૂરું કર્યો. બરાબર, એટલે કેટલો સમય થયો? 2 કલાક અને 10 મિનિટ. એવી રીતે બાળકો આપણે ચોથો દાખલો જરાક જોઈએ. ચાલો ચોથો દાખલો. સુમિત અને સુનિતા શનિવારે 2 કલાક અને 10 મિનિટ સુધી
અને રવિવારે 1 કલાક અને 50 મિનિટ સુધી ટેનિસ રમ્યા. તો તેઓ કુલ કેટલો સમય ટેનિસ રમ્યા? બરાબર, શનિવારે. તો શનિવારે કેટલા કલાક રમ્યા? 2.10 મિનિટ. રવિવારે 1 કલાક અને 50 મિનિટ. બરાબર, આમાં પણ આપણે બોક્સ પાડી દેવાનો. મોટો એકમ છે કલાકનો, નાનો એકમ મિનિટનો. શનિવારે 2 એટલે કલાકની અંદર 2, મિનિટમાં 10. રવિવારે 1 કલાકમાં, મિનિટમાં 50. જો સુમિત અને સુનિતા શનિવારે 2 કલાક 10 મિનિટ સુધી અને રવિવારે 1 કલાક 50 મિનિટ સુધી ટેનિસ રમ્યા, તો તેઓ કુલ, અહીં કયો શબ્દ? કુલ શબ્દ, એટલે આ સરવાળો થાય. તો કુલ કેટલા સમય સુધી તેઓ ટેનિસ રમ્યા? એટલે આપણે અહીંયા વત્તાનું ચિહ્ન મૂકવાનું. બરાબર, સરવાળા. પહેલાં કોનો સરવાળો કરવાનો બાળકો? આપણે મિનિટનો. બરાબર, કોનો? મિનિટનો. હવે મિનિટમાં 2 અંકની સંખ્યા છે. બરાબર, એકમ અને દશક, નીચે પણ એકમ અને દશક. બરાબર, તો પહેલાં મિનિટમાં એકમના સ્થાનનો સરવાળો. અહીંયા કયો સમય, પહેલો અંક કયો છે એકમનો? 0. બીજો પણ 0. 0 વત્તા 0 કરો, કોઈ પણ સંખ્યાને 0 સજો, તો અહીંયા 0 0 છે એટલે આવે જવાબ 0. એકમના સ્થાનનો સરવાળો પતે પછી જ દશકના સ્થાનનો સરવાળો કરવો. દશકના સ્થાનનો પહેલો અંક કયો છે? 1. બીજો કયો છે? 5. એકમાં કેટલા ઉમેરા છે આપણે બાળકો? 5. ચાલો, 1 પછી 2 3 4 5 6 કેટલા થયા? 6. અહીંયા લખવાના 6. બરાબર, ચલો બાળક, કલાકનો સરવાળો. બરાબર, કલાકમાં અહીંયા 1 અંક છે, 2, અને બીજો 1 છે, 1. 2 અને 1 કેટલા થાય ગણો? 3. અહીંયા લખવાના 3. 3 કલાક અને અહીંયા 60 મિનિટ. 60 આપણને ખબર છે કે ભાઈ અહીંયા એ જોઈ લેવાનું. બરાબર, અહીં મિનિટનું કેવો જવાબ આવે? બરાબર, કે ભાઈ અહીં લખેલું છે ભાઈ 60 મિનિટ બરાબર 1 કલાક થાય. બરાબર, અહીંયા 60માં આવેલો છે, 60 મિનિટ 1 કલાક થાય. બરાબર, તો આપણે એને અહીંયા પ્લસમાં લઈ જવાનું. કેટલા કલાક રહી મેં લોકો? 4 કલાક. તો 4 કલાક. બરાબર, તો જવાબમાં લખવાનો આપણે અહીંયા સુમિત અને સુનિતા કુલ 4 કલાક ટેનિસ રમ્યા. બરાબર, સુમિત અને સુનિતા કુલ 4 કલાક ટેનિસ રમ્યા. આ કલાકમાં 3 હતા જ, હવે 1 અહીંયા આવ્યો. બરાબર, મિનિટ એટલે 60 મિનિટ એટલે 1 કલાક થાય, આ 3 હતા. બરાબર, એટલે 3 કલાક વત્તા 60 મિનિટ 1 કલાક એટલે અહીંયા 1 કલાક, 3 ને 1 4 એટલે 4 કલાક. બરાબર, આ 4 કલાક તમારો જવાબ થયો. બાળકો, આપણે કલાક અને મિનિટના વ્યવહારિકના દાખલાનો અભ્યાસ કર્યો. બાળકો, આ દાખલા ખૂબ ધ્યાનથી અને વ્યવસ્થિત જોજો. વિડીયો કંઈ પણ તકલીફ હોય, કંઈ પણ સમજણ ન પડે તો મને કોલ કરીને પૂછી શકો છો અથવા વોટ્સઅપ દ્વારા. નમસ્તે, આભાર.